દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધની ફરજિયાત વગાડવા માટે મંજૂરી લેવી પડશે અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવા અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીથી મંજૂરી લેવી પડશે વિના મંજૂરી વાગતાં ડીજે જપ્ત થશે દાહોદનગર જિલ્લામાં મન ફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારે વારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એક સૃત્ય પગલું ભર્યું છે અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત કરી છે ઉક્ત નિર્ણયની પત્રકારોને માહિતી આપતા કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો ની કલમ તેત્રીસ થ મુજબ મરેલી સત્તાથી ડીજે સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે આ જાહેરનામાના આ મુખમાં જણાવવામાં આવ્યું છે કે ડીજે સાઉન્ડ વગાડનારા લાંબો સમય સુધી રસ્તા ઉપર ઊભા રહી ટ્રાફિક જામ કરે છે નિયત માત્રા કરતાં વધુ પ્રમાણમાં સાઉન્ડ વગાડી અવાજનું પ્રદૂષણ કરે છે તેના કારણે સાત્રોને અભ્યાસમાં ખલેલ પહોંચે છે દર્દી તથા સિનિયર સિટીઝન્સને પરેશાની ઊભી થાય છે ડીજેના કારણે સાંપ્રદાયિક અથડામણો થવાના પણ બનાવ બન્યા છે તેથી ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવાનો ઉચિત જણાય છે વળી સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ધ્વનિ માત્રાઓ કરતાથી પણ વધુ અવાજની ડીજે વગાડવામાં આવે છે જેમાં ઔદ્યોગિક વિસ્તારમાં દિવસે પંચોતેર અને રાત્રે સિત્તેર વેપારી વિસ્તારોમાં દિવસે પોસઠ અને રાત્રે પંચાવન રહેણાંક વિસ્તારોમાં દિવસે પંચાવન તથા રાત્રે પિસ્તાલીસ ઝોનમાં દિવસે પચાસ તથા રાત્રે કરવામાં આવી છે આ મુજબ સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરવામાં આવશે સાથે તેના માલિક ભાગીદાર સંચાલક વ્યવસ્થાપકની જવાબદારી નક્કી કરવામાં આવી છે આ જાહેરનામાથી કલેક્ટરે આદેશ કર્યો છે કે ડીજે સાઉન્ડના માલિકોએ તેની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવાની રહેશે અને તેને વગાડવા માટે સાત દિવસ અગાઉ મામલતદાર કચેરીમાંથી મંજૂરી મેળવવાની રહેશે પરવાનગી મેળવ્યા બાદ તેને શરતોની ભંગ બદલ પરવાનો લેનાર સામે કાર્યવાહી કરવામાં આવશે રાત્રે દસ વાગ્યા પછીથી સવારના દસ વાગ્યા સુધીમાં સમયમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ છે સરકારે નિયત કરેલા દિવસો માટે તેમાં છૂટછાટ મળશે કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે અનિયંત્રિત રીતે અનિધિકૃત વગાડતા જે વઘાડતા સંચાલકો સામે કાર્યવાહી કરવાની પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મીઓને સત્તા આપવામાં આવી છે પોલીસની અવાજનું પ્રદૂષણ તપાસવાનું સાધન ખરીદવા જણાવવામાં આવ્યું છે નહીં મુંડા જેડ એસટીવી દાહોદ જિલ્લામાં ખાસ કરીને માઇક લાઉડ સ્પીકર અને ડીજેનો જે કર્કશ અવાજ અનિયંત્રિત રીતે વાગતો હોય છે એને નિયંત્રણ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે અને નોઈસ રૂલ્સ જે છે એની અંતર્ગત જે ડેસિબલની લિમિટ નક્કી કરવામાં આવી છે એ રીતે જ ભવિષ્યમાં માઈક લાઉડસ્પીકર અને ડીજેનો અવાજ હોય એ પ્રકારના નિયંત્રણો આ જાહેરનામાથી કરવામાં આવ્યા છે ભવિષ્યમાં ખાસ કરીને જેટલા પણ ડીજે ધરાવનારાઓ જે છે એમણે પોતપોતાના વિસ્તારના જે પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર છે એમાં નોંધણી કરાવવાનું ફરિયાત કરવામાં આવ્યું છે એની સાથે સાથે એમણે સાત દિવસ પહેલાં આ આની જે છે પરવાનગી એ પોલીસ સ્ટેશનને મામલતદાર કચેરીમાંથી મેળવા મેળવી લેવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે ભવિષ્યમાં આ પ્રકારના જે કર્કશ સાઉન્ડના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ના પહોંચે સિનિયર સિટીઝન અને જે બીજા બીમાર વ્યક્તિ હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ના થાય અને ખાસ કરીને કોઈ પણ સાંપ્રદાયિક અથડામણના બનાવો બના બને અને કોઈ આપણે લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ઉપસ્થિત ના થાય એ માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું સર રાત્રિના દસ વાગ્યા સુધી વગાડવાનું હોય છે અને એની પછી વગાડતા પકડાય તો શું થશે સર દસ વાગ્યા સુધી રાતે વગાડવાનું જાહેરનામું છે એના પછી જો પણ કોઈ પકડાશે તો એના સામે ગુજરાત પોલીસ અધિનિયમ અને આઈપીસી અંતર્ગત જે એકસો એકાવન અને એકસો અઠ્યાસી જાહેરનામાના ભંગ બદલની કાર્યવાહી કરવામાં આવશે